વિદ્યાર્થી બાળ મિત્રો, અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ધોરણ 2 વિષય કલોલમાં ચેપ્ટર 9 આપણે સૌ તોફાની, એમાં મેં તમને ગયા લેક્ચરમાં 114 સુધી તમને કરાવેલું. હવે વાર્તા આવે છે બળિયો ભીમ. એટલે ભીમની વાત આવી એટલે આપણે સમજી જઈએ કે અહીંયા મહાભારતની વિશે કીધેલું હશે. હવે એમાં છે હસ્તિનાપુર નામનું એક નગર હતું. કયું ગામ હતું? ગામનું નામ છે હસ્તિનાપુર. નગર એટલે કે ગામ. હસ્તિનાપુર નામનું એક નગર હતું. આ નગરમાં 105 રાજકુમાર રહેતા હતા. કેટલા ભાઈઓ છે? 105. 5 પાંડવ અને 100 કૌરવો. એને 105 જે રાજકુમારો છે એને કૌરવો કહેવાતા, અને 5 પાંડવ છે ને 5 છે એ પાંડવ તરીકે ઓળખાતા. નાના નાના રાજકુમારો ખાય પીએ રમે ને મજા કરે. શું કરે બધા? નાના નાના છોકરાઓ હોય એટલે એને રમવાનું હોય, હાથમાં આવે એ વસ્તુથી ખાય પીવે ને મોજ કરે. એકવાર પાંચેય પાંડવ બગીચામાં રમતા હતા. પાંચ ભાઈઓ છે એ શું કરતા હતા? બગીચામાં રમતા હતા. એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા. હવે જે 100 કૌરવો છે એ અને એનો સૌથી મોટો ભાઈ એટલે કે દુર્યોધન એ છે એ ક્યાં આવ્યા? બગીચામાં આવ્યા. દુર્યોધન અને તેના બીજા ભાઈઓને પાંડવો જરાય ગમે નહીં. એને આ પાંચ ભાઈ છે એ જરાય ગમતા નહોતા. એમાં ભીમ માટે કૌરવના મનમાં બહુ જ થી ને ભીમ તો એ લોકોને જરાય ગમતો નહોતો. જે 100 કૌરવો હતા એને ભીમ પ્રત્યે બહુ જ ખી જ હતી. કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની જ તક શોધતા હતા. ગમે તેમ કરીને એને હેરાન કરવાની તક જ શોધતા હતા. એક દિવસની વાત છે. દુર્યોધન પાંડવોને કહે, દુર્યોધન છે પાંડવોને શું કહે છે? ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ. શું કહે છે કે ચાલો આપણે ભેગા રમીએ? અને કઈ રમત રમતું? તો કે આંબલી પીપળી. ભીમ અને અર્જુનને રમવાની ના પાડી. ભીમ છે અને અર્જુનને છે એ રમવાની એને ના પાડી. પરંતુ યુધિષ્ઠિરે કહ્યું, હા ચાલો આપણે સાથે રમીએ. પાંચ પાંડવોમાં છે યુધિષ્ઠિર છે એ સૌથી મોટો છે, અને એનું કહ્યું પાંચે પાંડવો ચારે નાના ભાઈઓ છે એ માને. એટલે યુધિષ્ઠિરે કીધું કે હા વાંધો નહીં, ચાલો આપણે રમીએ. ભીમ અને અર્જુને છે એને ના પાડ્યું. યુધિષ્ઠિરની વાત બધા પાંડવ માને. રમવાનું શરૂ થયું. કૌરવે એવું વિચાર્યું કે ભીમનો દાવ આપો અને આપણે ઝાડ પર ચડી જવું. હવે ભીમ છે એકદમ તંદુરસ્ત, એકદમ બોડીમાં જાડો હતો. એટલે એ બધાએ શું વિચાર્યું કે આપણે ભીમને દાવ આપો અને આપણે બધા ક્યાં ચડી જવું? ઝાડ ઉપર ચડી જવું. એટલે ભીમ છે ઝાડ ઉપર ચડે અને આપણને આઉટ કરી શકે નહીં, એમાં આપણને મજા આવશે. ભીમનો દાવ આવ્યો. ભીમે આંખ બંધ કરીને ગણવાનું ચાલુ કર્યું. એ ભીમનો દાવ આવ્યો એટલે ભીમ છે એ ગણતરી કરવા માંડ્યો. આપણે જેમ થાપો દાવ રમીએ ને કે 1 2 3 એમ ગણીએ ત્યાં દાગીના બધા છે એ સંતાઈ જાય. 1 2 3 4 10 11 12 20 30 50 એવી રીતે એને લાઈનમાં ગણતરી કરી. 100 સુધીની ગણતરી કરી. આંખ ઉગાડીને જોયું તો કોઈ જોવા મળે નહીં. આંખ ઉગાડી અને જોયું તો કોઈ એને દેખાણું નહીં. દુર્યોધન અને બીજા કૌરવ ઝાડ પર બેસીને હસતા હતા. ક્યાં ચડી ગયા બધા? ઝાડ ઉપર. એને નક્કી જ કહ્યું હતું કે આપણે છે એ બધા ઝાડ ઉપર ચડી જાવ. ભીમ ઝાડ નીચે ગયો. ભીમ ગયો જે ઝાડ ઉપર એ લોકો થઈ રહ્યા હતા એની નીચે ગયો. કૌરવ ભીમને ખીજવા માંડ્યો. કૌરવ છે એ ભીમને ખીજવા માંડ્યા, હેરાન કરવા માંડ્યા. ઝાડીઓ 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 ભીમ ઝાડ પર ચડશે કેમ? શું કહેવા માંડ્યો ભીમ? ઝાડો ઝાડો ઝાડીઓ ઝાડીઓ કેવી રીતે તું ઝાડ ઉપર ચડીશ? એમ કરીને એને ખીજવા લઈ જાઓ. આંબલી પીપળીનો દાવ દેવા આપણે એક અડશે કેમ? કેવી રીતે આપણને અડી શકશે? એમાં એવું હોય કે જે આંબલી પીપળીનો દાવ દેતા હોય એને છે એ બીજું હોય ને અડવાનું, એટલે એ આઉટ ગણાય જાય. તો કે આપણે તો ઝાડ ઉપર ચડીને બેસી ગયા છે, આ ઝાડો ભીમ છે આપણે એ ઉપર ચડી શકશે નહીં અને આપણને અડી શકશે નહીં, એટલે આપણે એ કંઈ આઉટ થતું નહીં. ભીમ વિચારમાં પડ્યો. એને વિચાર આવ્યો શું કરવું હવે? વાત તો સાચી, હું ઝાડ પર કેવી રીતે ચડું? ત્યાં તો કૌરવ ફરીથી બોલ્યા. વળી પાછા કૌરવ છે એને ખીજવા લાગ્યા. કોઈના ટેકે ચડશે તો પણ ફેરોળનો ફોગટ જશે, એટલે કે કોઈ ટેકો લઈને ચડશે ને તો એ ચડી શકશે નહીં. એને વારો જ નહીં આવે ઉપર ચડણ, કેમ કે એ ચડી શકશે નહીં. ઝાડની ડાળીઓ પગ
મૂકશે તો ડાળી સાથે નીચે પડશે, એટલો બધો વજન હતો કે ઝાડની ડાળીમાં પગ મૂકશે ને તો એ ડાળી પણ એ તૂટી જશે ને ઉપર ચડી શકશે નહીં. ભીમને બહુ ગુસ્સો આવ્યો, એટલે ભીમ છે એ ખારો થઈ ગયો, ઓલા બધા ખીજવતા હતા ને એને ગુસ્સો આવ્યો, જોરથી બૂમ પાડી, એકદમ જોરથી એને બૂમ પાડી. એના મોટા અવાજથી એક બે કૌરવ તો ધ્રુજવા લાગ્યા, એના મોટા અવાજથી એક બે કૌરવ છે એ ધ્રુજવા લાગ્યા, બીક લાગવા માંડી. ભીમે પોતાનો હાથથી જેવો પગ પછાડ્યો, હાથી જેવો એને જે પગ હતો એ જમીનમાં એને પછાડ્યો, ધરતી ધ્રુજી ગઈ, ધરતી છે એકદમ ધ્રુજી ગઈ. બે ત્રણ કૌરવ તો ઓ મારે એમ કરતા નીચે પડ્યા. ભીમ એટલો બધો તાકાતવાર હતો કે એને પગ જમીનમાં પછાડ્યો તો ધરતી છે ધ્રુજી ગઈ, એટલે ઝાડે ધ્રુજી ગયું અને ઝાડ પરથી બે ત્રણ કૌરવ છે એ નીચે પડી ગયા. ભીમ હજી પણ ગુસ્સામાં હતો, ભીમ હજી ગુસ્સામાં જ હતો, કારણ કે દુર્યોધન એને દુશાસન જીત્યા હતા, ઝાડ ઉપર જ હતા અને ભીમને ખીજવતા હતા. ગુસ્સામાં ને ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી એક મૂકો માર્યો, એટલે કે ગુસ્સો માર્યો, એકદમ જોરથી ઝાડનું જે થડ હતું એમાં ગુસ્સો માર્યો, આખું ઝાડ છે એ ધ્રુજી ગયું. ચાર પાંચ સ્થળો તો મરી ગયા હોય મારે એમ કરતા બોલતા બોલતા નીચે પડ્યા. આ જોઈને ભીમને યુક્તિ સૂજી, હવે એને વિચાર આવ્યો, એને તો ઝાડને થડને બાથમાં જ પકડી અને જોરથી હલાવવા લાગ્યું, એટલો તાકાતવાર હતો કે ઝાડને છે એ પકડી લીધું અને એકદમ જોરથી ઝાડને છે હલાવવા લાગ્યું. આખું ઝાડ હિલોડા લેવા માંડ્યું, એટલે કે આખું ઝાડ છે એ આમ હલવા લાગ્યું. ઝાડ હલાવવાથી દુર્યોધન એને દુશાસન બાકીના બધા જ કરો ઝાડ પરથી ટપોટપ નીચે પડવા લાગ્યા. દુર્યોધન તો ઊંધે માથે પડ્યો, ભીમને બાકીના બધા કરો ટપોટ ઊંધે માથે પડ્યો, ભીમ દુર્યોધનને અડી ગયો. હવે ભીમ છે એ દુર્યોધનને અડી ગયો, એટલે દુર્યોધન છે એ આઉટ થઈ ગયો. હવે દાવ દુર્યોધન પર આવ્યો, હવે કોની ઉપર દાવ આવ્યો? દુર્યોધન ઉપર. અને ભીમ છે એ ખુશ થઈ ગયો. તો આ વાર્તા છે એ અહીંયા પૂરી થાય છે. હવે એના પ્રશ્ન જવાબ હું તમને આવતા લેક્ચરમાં સમજાવીશ.